विद्यार्थी मित्रों, हूँ माया भानुशाली आजना आ वीडियो में तमारू स्वागत करू छु। विषय कॉम्प्यूटर चैप्टर 2 माइक्रोसॉफ्ट वर्ड। फ्रेंड्स, तमे आगळना वीडियो जोया ज हशे अने एमां तमे वर्डनी उपयोगिता विषे थोड़ा माहिती मेळवी चूकेला छो। तो आजे आ वीडियो में आपणे अन्य केटलाक टूल्सनो उपयोग करी अने डॉक्युमेंट तैयार करीशुं। तमने ख्याल आवी ज गयो हशे कि नोटपेड अने वर्डपेड करता माइक्रोसॉफ्ट वर्ड एक खासी एवी सुविधा धरावतो प्रोग्राम छे। एमां खासा एवा टूल्स छे जेनो आपणे डॉक्युमेंटनी रचना माटे उपयोग करी शकीए छीए। फ्रेंड्स, हूँ जाणू छूं कि तमे बधा स्कूलने खूब ज मिस करी रह्या छो, तमारी कॉम्प्यूटर लैबने। तो आपणे ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે જલ્દીથી જલ્દી આ બધું નોર્મલ થઈ જાય અને આપણે ફરીથી મળીએ। તો ફ્રેન્ડ્સ, ચાલો આજનો ટોપિક આપણે સમજીએ। લેટ્સ સ્ટાર્ટ। તો તમે માઇક્રોસોફ્ટ વર્ડના કેટલાક વિડીયો આગળ જોઈ જ ગયા, જેમાં માઇક્રોસોફ્ટ વર્ડ શું છે, તમે એનો શા માટે ઉપયોગ કરી શકો છો, તેમજ તેમાં તમે પ્રેક્ટિકલમાં બાયોડેટા પણ બનાવેલું જ હતું। તો હવે આપણે બીજા કેટલાક એના ટૂલ્સથી પરિચિત થવાનું છે। તો એ ટૂલ્સનો શું ઉપયોગ છે, ડોક્યુમેન્ટની રચના માટે ક્યારે કયા ટૂલ્સનો ઉપયોગ કરવાનો છે, તે વિશે આજે આપણે સમજીશું। તો આપણે આજે એક પેરેગ્રાફ ટાઈપ કરીશું અને એ આખા પેરેગ્રાફને આપણે શું આપવાના છે, ફોર્મેટિંગ કરવાના છે। એ ફોર્મેટિંગ કેવી રીતે કરવાનું છે તે આપણે આગળ પ્રેક્ટિકલમાં જોઈએ। તો આ છે માઇક્રોસોફ્ટ વર્ડ। હવે તમે માઇક્રોસોફ્ટ વર્ડના વિન્ડોથી તો પરિચિત થઈ ચૂકેલા છો કે આમાં કયા બારને શું કહે છે તે તમે આગળના વિડીયોમાં સમજી ચૂકેલા છો। તો આજે આપણે શું સમજવાનું છે, તો હોમ ટેબ। હોમ ટેબમાં કેટલાક ટૂલ્સ વિશે આપણે માહિતી મેળવવાની છે। તો સૌ પ્રથમ આપણે આજે એક પેરેગ્રાફ ટાઈપ કરીશું। હવે જ્યારે આપણે કોઈ પણ ડોક્યુમેન્ટની રચના કરતા હોઈએ છીએ ત્યારે પહેલાં શું સેટ કરવાનું હોય છે, તમે બધા જાણો જ છો કે સૌ પ્રથમ આપણે શું કરવાનું હોય છે, પેજ સેટઅપ। તો પેજ લેઆઉટ ટેબમાં જઈ અને આપણે પહેલાં માર્જિન સેટ કરીશું। માર્જિનમાં આપણે રાખવાનું છે નેરો, ત્યારબાદ પેજ સાઇઝ, તો સાઇઝમાં આપણે A4 સાઇઝ સિલેક્ટ કરવાની છે। ત્યારબાદ આપણે એક પેરેગ્રાફ ટાઈપ કરીએ। પેરેગ્રાફમાં તમે કોઈ પણ પેરેગ્રાફ લઈ શકો છો। અત્યારે હું એક ધ ટાઈગર નામ પેરેગ્રાફ ટાઈપ કરું છું। ટાઈગર, ઠીક છે ફ્રેન્ડ્સ। હવે તમે અત્યારે હોમ ટેબ ઉપર જોઈશું આપણે, તો હોમ ટેબમાં તમે જોઈ જ રહ્યા છો કે ડિફોલ્ટ સિલેક્ટ, એટલે કે ડિફોલ્ટ સિલેક્શન શું છે, તો ડિફોલ્ટ સિલેક્શન એટલે કે કોમ્પ્યુટર દ્વારા, વિન્ડો દ્વારા અગાઉથી પસંદ કરેલા વિકલ્પને ડિફોલ્ટ સિલેક્શન કહે છે। તો આમાં તમે જોઈ રહ્યા છો કે કેલિબરી ફોન્ટ એ ડિફોલ્ટ સિલેક્શન છે અને ફોન્ટની સાઇઝ 11 એ પણ ડિફોલ્ટ સિલેક્શન છે। હવે આપણે આપણી મરજી મુજબ આગળથી કે પછી પાછળથી સાઇઝ અને ફોન્ટ ચેન્જ કરી શકીએ છીએ। તો આપણે પહેલાં ફોન્ટની સાઇઝ અને ફોન્ટ આપણે સિલેક્ટ કરીએ। તો અહીં આપણે ફોન્ટની સાઇઝ રાખીએ છીએ 14। તો જ્યારે આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ, મતલબ કંઈ પણ લખાણ ટાઈપ કરી દીધું હોય અને પછીથી આપણે જો ફોન્ટની સ્ટાઇલ કે સાઇઝ ચેન્જ કરવી હોય અથવા કંઈ પણ ચેન્જ કરવું હોય તો આપણે શું કરવું પડે છે, સિલેક્શન। અત્યારે હું કોઈ પણ સિલેક્શન વગર ફોન્ટની સાઇઝ ચેન્જ કરું છું તો થશે, નહીં થાય। તો પહેલાં આપણે શું કરવું પડે છે, સિલેક્શન। કેવી રીતે સિલેક્ટ કરવું, તો જ્યાંથી આપણે સિલેક્ટ કરવું હોય ત્યાંથી જ્યાં સુધી કરવું હોય ત્યાં સુધી આપણે માઉસને ડ્રેગ કરી અને આ રીતે સિલેક્શન આપી શકીએ છીએ અને ત્યારબાદ તમે ફોન્ટની સ્ટાઇલ સાઇઝ ચેન્જ કરી શકો છો। અહીં તમને ફોન્ટ જોવા મળે છે। હવે આમાં તમારી પાસે અનેક જાતના ફોન્ટ છે, તમે અહીં સ્ક્રોલ અપ આપેલું જ છે, સ્ક્રોલ અપને અપ ડાઉન કરી અને તમારી પસંદગીના ફોન્ટ લઈ શકો છો। અહીં ધારો કે આપણે એરિયલ બ્લેક ફોન્ટ સિલેક્ટ કરીએ, બરાબર છે, તો એ ફોન્ટ સિલેક્ટ થઈ ગયા અને સાઇઝ આપણે રાખી છે 14। આ તમે પહેલાં પણ સેટિંગ કરી શકો છો અને પછી પણ તમારી મરજી મુજબ સેટિંગ કરી શકો છો। તો ધ ટાઈગર આ આપણું ટાઇટલ છે અને ત્યારબાદ આપણે પેરેગ્રાફ ટાઈપ કરીએ। તો પેરેગ્રાફ ટાઈપ કરતા વખતે હંમેશા અહીંયા ઉપરનો ઇન્ડેક્સ
તમે સેટ કરી શકો છો. તો પેરેગ્રાફમાં હંમેશા તમને ખબર છે કેવી રીતે લખાય, તો ફર્સ્ટ લાઇન ઇન્ડેક્સ, તમે આ જે ઉપરની ઇન્ડેક્સ દેખાય છે એને તમે ડ્રેગ કરી અને જેટલું તમારે પેરેગ્રાફ વચ્ચે ગેપ રાખવાનું છે એ રીતે તમે એને સેટ કરી શકો છો. એટલે કર્સર ક્યાં આવી જશે, ત્યાં જ. એકોના પૂરતું તો ફર્સ્ટ લાઇન પૂરતું, જ્યારે સેકન્ડ લાઇન લખશો ત્યારે તમને નીચેથી જ લાઇન લખાશે. એટલે આ આપણી પેરેગ્રાફની સેટિંગ છે. અથવા તમે ટેપ મારીને પણ કરી શકો છો. ધારો કે ઘણીવાર આપણે ફર્સ્ટ લાઇન ઇન્ડેક્સ સેટ નથી કરતા અને આપણે પેરેગ્રાફ પાડવું છે, તો તમે કીબોર્ડમાંથી ટેપ કરી શકો છો. તો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ. ધ ટાઈગર ઇઝ અવર નેશનલ એનિમલ. ફ્રેન્ડ્સ, રોજ તમારે થોડું થોડું ટાઈપિંગ કરતા જ રહેવાનું, જેથી કરીને તમારી ટાઈપિંગ સ્પીડ સારી એવી આવી છે. અને ટાઈપિંગ કેવી રીતે કરવું એ તમને આગળ પ્રેક્ટિકલમાં બતાડેલું જ છે કે બંને હાથથી ટાઈપિંગ કરું. ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ. ઇટ હેઝ અ બ્રાઇટ યલો કલર વિથ બ્લેક સ્ટ્રીપ. It has bright shining eyes. Full stop. The tiger can walk or run without making any noise. Full stop. આ આપણે પેરેગ્રાફ ટાઈપ કર્યું. હવે આ પેરેગ્રાફને આપણે શું કરવાની છે, ફોર્મેટિંગ કરવાનું છે. તો અહીં આપણે ટેબ હોમ ટેબમાંથી કેટલાક ટૂલ્સનો ઉપયોગ કરીશું. હવે જ્યારે પણ આપણે કોઈ ડોક્યુમેન્ટની રચના કરીએ છીએ તો આપણે શું કરવાનું કહે છે હંમેશા મેડમ, કે હંમેશા જે કંઈ બી તમે ફાઇલ બનાવશો તો શું કરી દેવાની, સેવ કરી દેવાની. તો તમે ઓફિસ બટનનો ઉપયોગ કરી ચૂક્યા છો, તો ઓફિસ બટનમાં જઈ અને આપણે શું કરીશું, ડોક્યુમેન્ટને સેવ કરીશું. અને સેવ માટેનું શોર્ટકટ કે તમને ખ્યાલ જ છે, કંટ્રોલ એસ. એટલે કે તમે કીબોર્ડમાંથી કંટ્રોલ એસ કરશો તો બી સેવ માટેનું ડાયલોગ બોક્સ આવી જ જશે. ત્યારબાદ અહીં આપણે ડિફોલ્ટ ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી, એ ડિફોલ્ટ છે. જ્યારે પણ તમે સેવ બટન પર ક્લિક કરશો એટલે તમારા ડાયલોગ બોક્સમાં ડોક્યુમેન્ટ લાઇબ્રેરી જ આવશે. એ શું છે, ડિફોલ્ટ સિલેક્શન છે. અધરવાઇઝ આપણને બીજા કોઈ જગ્યાએ પણ આપણી ફાઇલ સેવ કરવી છે તો આપણે અહીંથી સિલેક્ટ કરી શકીએ છીએ. પણ આપણે આપણી ફાઇલને ક્યાં સેવ રાખવાની છે, ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી. અને આપણે આપણું ફોલ્ડર બનાવેલું હોય તો એ ફોલ્ડરમાં જ આપણે આપણી ફાઇલ સેવ કરીશું. અહીં આપણે એક ફોલ્ડર બનાવી દે, નવું ન્યૂ ફોલ્ડર. ઠીક છે, ન્યૂ ફોલ્ડર પર ક્લિક કરો અને તમે બનાવી દો વર્ડપેડ એમએસ વર્ડ ડોક્યુમેન્ટ. એમએસ વર્ડ ડોક્યુમેન્ટ, બરાબર છે. હવે જ્યારે બી ફોલ્ડર બનાવીએ છીએ ત્યારે ફોલ્ડરને નામ આપીને આપણે શું કરવાનું હોય છે, એન્ટર. એટલે આપણું ફોલ્ડર શું થયું, બની ગયું. ત્યારબાદ એ ફોલ્ડરને આપણે ઓપન કરીએ અને પછી આપણે શું આપવાનું હોય છે, ફાઇલને નામ. હવે ફાઇલના નામમાં ધ ટાઈગર પહેલેથી જ લખાઈને આવી ગયું. જે પણ આપણું ડોક્યુમેન્ટનું ટાઇટલ હોય છે એ ફાઇલના નામમાં આવી જ જાય છે. પણ આપણે ફાઇલને નામ કોઈ બીજું આપવું હોય તો પણ આપણે આપી શકીએ છીએ. તો અહીંયાથી આપણે ટેક્સ્ટ સ્પેસથી રિમૂવ કરી દેવાનું, એટલે તમને કર્સર ઝબકતું ટેક્સ્ટ બોક્સમાં જોવા જ મળશે. આપણે ફાઇલને નામ ધ ટાઈગર જ આપવું છે તો આપણે એ ટાઈપ કરી દઈએ. ઓકે, ત્યારબાદ શું કરવાનું છે, સેવ બટન ઉપર ક્લિક. તો તમારી ફાઇલ છે એ શું થઈ ગઈ, સેવ થઈ ગઈ. તમે જોવો છો કે ટાઇટલ બાર ઉપર ધ ટાઈગર નામના ટાઇટલ સાથે તમારી ફાઇલ સેવ થઈ ગઈ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીં હવે આપણે બીજા કેટલાક ટૂલ્સનો પણ ઉપયોગ કરીએ. તો આપણે ફોન્ટ અને ફોન્ટ સાઇઝ તો ચેન્જ કરી, ત્યારબાદ જોઈએ આપણે બોલ્ડ ઇટાલિક અંડરલાઇન ટૂલ્સનો ઉપયોગ કરીએ. હવે ફ્રેન્ડ્સ, આમાંથી ઘણા ટૂલ્સના તમને નામ ખ્યાલ નથી હોતું, ભૂલી જવાય ઘણી વાર. તો તમારે કોમ્પ્યુટર દ્વારા જે જાણવા હોય તો તમે માઉસ પોઇન્ટરને એ ટૂલ્સ ઉપર રાખશો
એટલે એ તમને નામ પડતા રહેશે. આને કહેવાય છે સ્ક્રીન ટીપ. એટલે કે આપણને કોઈ ટૂલ્સનું નામ જાણવું હોય તો આપણે ટૂલ્સ ઉપર માઉસ પોઈન્ટર મૂકશું એટલે આપણે સ્ક્રીન ટીપ દ્વારા એ નામથી પરિચિત થઈ શકશું. ઠીક છે, જો અત્યારે તમને હું કોઈ પણ ટૂલ્સ ઉપર માઉસ પોઈન્ટર મૂકું છું એટલે તમને એ નામ બતાવે છે અને એની શોર્ટકટ કી પણ બતાડે છે. ત્યારબાદ આપણે અહીં ત્રણ અલાઇમેન્ટ જોઈએ. અલાઇમેન્ટ લેફ્ટ, અલાઇમેન્ટ સેન્ટર, અલાઇમેન્ટ રાઇટ. હવે આપણું ધ ટાઈગર છે એ શું છે? ટાઇટલ છે. અને આપણે ટાઇટલને ક્યાં મૂકવું છે? સેન્ટરમાં. તો આપણે સેન્ટરમાં મૂકવા માટે કોને સિલેક્ટ કરવું પડશે? ટાઇટલને. તો ધ ટાઈગર આપણે ટાઇટલ પહેલે શું કરીશું? સિલેક્ટ. અને ત્યારબાદ આપણે અલાઇન સેન્ટર ઉપર ક્લિક કરીશું. અલાઇન સેન્ટર માટેની શોર્ટકટ છે કી છે કંટ્રોલ ઈ. કીબોર્ડમાંથી કંટ્રોલ ઈ કરશું તો પણ આપણું અલાઇનમેન્ટ સેન્ટર સેટ થઈ જશે. ત્યારબાદ છે જસ્ટિફાય. જસ્ટિફાય એટલે કે આપણું લખાણને વ્યવસ્થિત ગોઠવા માટે. હવે અહીં આપણે પેરેગ્રાફ છે એ એકદમ વ્યવસ્થિત જ છે, તો પણ તમે જોશો કે દરેક લાઇન છે એ એકદમ સેટ થયેલી નથી, પાછળથી થોડુંક આગળ પાછળ છે. તો આપણું આખું પેરેગ્રાફ છે એ શું થઈ જવું જોઈએ? વ્યવસ્થિત ગોઠવાઈ જવું જોઈએ. તમે બધા બુક્સમાં જોતા જ હશો કે બધા પેરેગ્રાફ કેવા હોય છે? એકદમ વ્યવસ્થિત સરખા લાઇનમાં આવતા હોય છે. તો આ માટે જસ્ટિફાયનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આપણે પેરેગ્રાફની વચ્ચે કર્સર મૂકી અને જસ્ટિફાય કરશું એટલે આપણું પેરેગ્રાફ છે શું થઈ જશે? જસ્ટિફાય ગોઠવાઈ જશે. એ જે પોતાને જરૂર હશે એ પ્રમાણે સ્પેસ લઈ અને આખું પેરેગ્રાફ એ પ્રમાણે ગોઠવાઈ જશે. ત્યારબાદ આવશે ફોન્ટ કલર જોઈએ. તો ફોન્ટ કલરમાં તમે બધા કલર આપો જ છો, તો ફોન્ટ કલરમાં આપણે પસંદગી મુજબ કલર લઈ શકીએ છીએ. હવે ઉપરનું ટાઇટલ છે તો ટાઇટલને આપણે અલગ કલર આપવો છે, તો આપણે ટાઇટલને અલગથી સિલેક્ટ કરવું પડશે અને તેના માટે આપણે અહીંયાથી અલગ કલર પસંદ કરવું પડશે. ધારો કે અહીંયાથી આપણે કોઈ સેટ પસંદ કરીએ છીએ, પર્પલ સિલેક્ટ કરી. ત્યારબાદ આપણે પેરેગ્રાફ માટે અલગ કલર પસંદ કરવું છે, તો આપણે પેરેગ્રાફને અલગથી સિલેક્ટ કરીએ અને આપણે પસંદગીનો કલર આપીએ. ઠીક છે, ઓકે. ચલો હવે મને અહીં સાઇઝ નાની લાગે છે, હજી થોડી મોટી કરવી છે, તો પાછું મને વાળે ઘરી શું કરવું પડે છે? સિલેક્ટ. તો આપણને ધારો કે અત્યારે આપણે એકદમ નાનું પેરેગ્રાફ લખેલું છે, પણ એક બે પેજના મોટા મોટા પેરેગ્રાફ હોય તો આપણે વારે ઘડી એને સિલેક્ટ કરવું પડે. તો આપણે એવું ઈચ્છીએ કે એક સાથે સિલેક્ટ થઈ જાય, આપણે વારે ઘડી કર્સરથી સિલેક્ટ ના કરવું પડે. તો એ માટે આપણે અહીં સિલેક્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં ઓપ્શન આવશે, એમાંથી સિલેક્ટ ઓલ. એટલે સિલેક્ટ ઓલ એટલે જેટલું બધું ડોક્યુમેન્ટમાં ટેક્સ્ટ છે એ શું થઈ જશે? સિલેક્ટ. આપણે ક્લિક કર્યું એટલે આપણું આખું ડોક્યુમેન્ટનું ટેક્સ્ટ છે એ શું થઈ ગયું? સિલેક્ટ. હવે સિલેક્ટ કરીને આપણે અહીંથી કંઈ પણ ચેન્જ કરવું છે તો કરી શકીએ છીએ. હવે ફોન્ટની સાઇઝ આપણે ચેન્જ કરી. તમને ખ્યાલ જ છે કે ફોન્ટ સાઇઝ તમે અહીંયાથી ચેન્જ કરો છો, પણ બાજુમાં તમને બીજા બે ઓપ્શન આપેલા છે, ગ્રો ફોન્ટ અને બીજું છે શ્રિંક ફોન્ટ. એટલે કે ગ્રો ફોન્ટથી ફોન્ટની સાઇઝ મોટી કરી શકીએ છીએ. આપણને જેવી જરૂરિયાત છે એ પ્રમાણે આપણે અહીંયાથી ફોન્ટ મોટા કરતા જઈ શકીએ છીએ. અહીંયાથી તમે સાઇઝ ચેન્જ થતી જોઈ જ શકો છો. એ જ રીતે તમે ફોન્ટને નાના કરવા હોય તો શ્રિંક ફોન્ટ. એમની બાજુમાં શોર્ટકટ કી આપેલી છે, તમે કીબોર્ડની મદદથી પણ ફોન્ટની સાઇઝ મોટી અને નાની કરી શકો છો. ધીરે ધીરે તમારે શોર્ટકટ કીની પણ પ્રેક્ટિસ કરતા રહેવાની. ત્યારબાદ આપણે જોઈએ અંડરલાઇન આપવી છે. ધારો કે ઉપરનું આપણે ટાઇટલ છે તો એને આપણે શું અલગ બતાડવાનું છે. ટાઇટલ છે એ હંમેશા આપણે લખાણ કરતાં થોડું નીચેના લખાણ કરતાં ઉપરનું લખાણ થોડું અલગ રાખતા હોય છે ટાઇટલનું. તો ટાઇટલને આપણે અહીં આપીએ અંડરલાઇન. તો અંડરલાઇન આવી ગઈ. ઠીક છે, ત્યારબાદ આપણે ઇટાલિક. તો ઇટાલિકથી શું થશે? અક્ષર ત્રાંસા થશે.
આપણે ફોન્ટનો એ ઓપ્શનનો ઉપયોગ કરવો હોય તો કરી શકીએ છીએ, અને આપણે એનો ઉપયોગ કર્યા બાદ આપણને એ પસંદ નથી પડતું, નથી સારું લાગતું, તો પાછું એને શું કરો, ડિસિલેક્ટ કરો, એટલે પાછું એના પર ક્લિક કરો એટલે એ ડિસિલેક્ટ થઈ જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ચેન્જ કેસ ઓપ્શન. ચેન્જ કેસ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીએ એટલે કેટલાક આપણને ઓપ્શન જોવા મળશે. એમાં પહેલું છે સેન્ટેન્સ કેસ, લોઅર કેસ, અપર કેસ, કેપિટલાઇઝ ઇઝ વર્ડ અને ટોંગલ કેસ. આનો શું ઉપયોગ છે તે સમજીએ. તો સેન્ટેન્સ કેસ, સેન્ટેન્સ કેસ એટલે શું? તો તમને ખબર જ હોય છે કે દરેક વાક્યનું પહેલો અક્ષર કેવું હોય છે, કેપિટલ. તો અત્યારે આપણે દરેક વાક્યનું ફર્સ્ટ લેટર કેપિટલ જ કરેલું છે. ઘણીવાર આપણાથી ભૂલથી એ લેટર કેપિટલની જગ્યાએ સ્મોલ લખાઈ જતું હોય, તો આપણે આ ઓપ્શનનો ઉપયોગ કરી શકીએ છીએ અને દરેક વાક્યના પહેલા અક્ષરને આપણે શું કરી શકીએ છીએ, કેપિટલ. ત્યારબાદ છે લોઅર કેસ. આપણને દરેક લેટર કેવા જોઈએ છે, સ્મોલ લેટર, તો આપણે લોઅર કેસ ઓપ્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. ધારો કે આપણે આ પેરેગ્રાફ સિલેક્ટ કરીએ અને આમાં તમે જુઓ છો કે દરેક સેન્ટેન્સનો પહેલો અક્ષર કેવું છે, લેટર કેપિટલ છે, તો આપણે દરેક લેટર કેવા જોઈએ છે, સ્મોલ. તો આપણે અહીં શેના ઉપર ક્લિક કરીશું, લોઅર કેસ. તો તમે જુઓ છો કે દરેક અક્ષર કેવા થઈ ગયા છે, સ્મોલ. ત્યારબાદ એના પછી છે અપર કેસ. અપર કેસ એટલે બધા જ અક્ષર કેવા આવશે, કેપિટલ. આપણે અપર કેસ ઉપર ક્લિક કર્યું એટલે બધા અક્ષર કેવા થઈ ગયા, કેપિટલ. ઓકે, ત્યારબાદ આવે છે કેપિટલાઇઝ ઇચ વર્ડ. દરેક શબ્દનું પહેલું અક્ષર કેવું જોઈએ છે, કેપિટલ. તો આપણે આ ઓપ્શન ઉપર ક્લિક કરીએ તો દરેક શબ્દનું તમે જુઓ છો પહેલું અક્ષર કેવું આવે છે, કેપિટલ. ઓકે, ત્યારબાદ છે ટોંગલ કેસ. ટોંગલ કેસ છે એ એનાથી ઉલટું છે, એટલે કે દરેક શબ્દનું પહેલો, દરેક વર્ડનું પહેલો અક્ષર સ્મોલ અને બાકીના કેવા આવશે, કેપિટલ. ઓકે, તો આ આમાંથી એકાદ બે ઓપ્શનનો આપણે રેગ્યુલર ઉપયોગ થતું હોય છે. કયા? સેન્ટેન્સ કેસ, પછી અપર કેસ, જ્યારે બાકી ઓપ્શનનો ઉપયોગ કોઈક જ વાર કરવાનો આવતું હોય છે, પણ આપણે માહિતી ખાતર સમજવું જરૂરી છે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, આપનું આખું પેરેગ્રાફ કેપિટલ હોય અને આપણે સ્મોલમાં ફેરવવું હોય તો આપણે આ ચેન્જ કેસના ઓપ્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે પાછા આપણા નોર્મલ કેસમાં લઈ લઈએ, એટલે કે સેન્ટેન્સ કેસમાં. તો થઈ ગયું સેન્ટેન્સનો ફર્સ્ટ અક્ષર કેપિટલ. ઓકે, ઠીક છે, ચલો. તો ત્યારબાદ આપણે જે કંઈ બી ફોર્મેટિંગ કરતા રહીએ છીએ તો તમારે વચ્ચે વચ્ચે શું કરતા રહેવાનું, તમારા ટીચર હંમેશા તમને કહેતા જ હોય છે કે તમે ડોક્યુમેન્ટમાં કંઈ પણ ચેન્જીસ કરતા હો છો ત્યારે વચ્ચે વચ્ચે તમારે સેવ બટન ઉપર ક્લિક કરતા રહેવું, જેથી અચાનક લાઇટ જતી રહે તો તમારું ડોક્યુમેન્ટમાંથી માહિતી જતી ના રહે. ઠીક છે ફ્રેન્ડ્સ, ઓકે, ચલો. હવે ત્યારબાદ આપણે જે સમજવાનું છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. તો આજનું આપણે ફરી એકવાર બધું રિવિઝન કરી લઈએ. તો આજે આપણે સમજેલા છીએ કયો ટેબ, હોમ ટેબ, અને હોમ ટેબના આપણે કેટલાક ટૂલ્સનો ઉપયોગ કર્યો છે પેરેગ્રાફને ફોર્મેટિંગ કરવા માટે. તો કયા કયા ટૂલ્સનો ઉપયોગ કર્યો છે આપણે, તો ફોર્મેટિંગ માટે ફોન્ટ, ફોન્ટની સાઇઝ, તેમજ ગ્રો ફોન્ટ, સ્ક્રીન ફોન્ટ એટલે કે ફોન્ટને નાના મોટા કરવા માટે, ત્યારબાદ બોલ્ડ એટલે કે લખાણને ઘાટા કરવા માટે, ત્યારબાદ છે ઇટાલિક લખાણને ત્રાસા કરવા, અન્ડરલાઇન લખાણની નીચે અન્ડરલાઇન આપવા માટે. અન્ડરલાઇનમાં આપણને અન્ડરલાઇન આપણી મનપસંદ પણ રાખી શકે છે, તમે અહીં અન્ડરલાઇન ચેન્જ પણ કરી શકો છો, અન્ડરલાઇનને કલર પણ આપી શકો. જો આપણે અહીં અન્ડરલાઇન આપી છે, આપણે અન્ડરલાઇન ચેન્જ કરવી છે કે આવી સિમ્પલ નથી રાખવી, ડોટવાળી રાખવી છે કે ડબલ લાઇન રાખવી છે, તો એ તમે અહીંથી ચેન્જ કરી શકો છો, તેમજ એમાં કલર પણ તમારી પસંદગીનો લઈ શકો છો. ઠીક છે, ઓકે, ચલો. ત્યારબાદ આપણે ફોન્ટ
कलर जोयो, त्यारबाद त्रण अलाइनमेंट लेफ्ट सेंटर राइट, अने चौथु छे जस्टिफाई એટલે પેરેગ્રાફને ગોઠવવા માટે. ત્યારબાદ જોયું સિલેક્ટ, આપણે આખા પેરેગ્રાફને આખા પેજને એકસાથે સિલેક્ટ કરવા માટેનો ઓપ્શન છે સિલેક્ટ ઓલ, અને ડિસિલેક્ટ કરવા માટે આપણે પેજ ઉપર કંઈ પણ ક્લિક કરીશું એટલે શું થઈ જશે ડિસિલેક્ટ. ત્યારબાદ હજી એક બે ઓપ્શન આપણે જોઈ લઈએ. હાઈલાઇટ, હવે આ જે તમારું ટાઇટલ છે એને તમારે હાઇલાઇટ કરવું છે, તો તમે ટાઇટલને સિલેક્ટ કરી અને અહીંયાથી તમે હાઇલાઇટનો ટેક્સ્ટ હાઇલાઇટ કલરનો ઉપયોગ કરી શકો છો. આ એરો પર ક્લિક કરશો એટલે અહીં તમને કલર આવશે, એમાંથી તમે તમારો કોઈ પણ કલર સિલેક્ટ કરી શકો છો. એટલે તમારો જે ટાઇટલ છે એ શું થઈ જશે હાઇલાઇટ. એ હાઇલાઇટને પાછું દૂર કરવું હોય તો પાછું સિલેક્ટ કરી અને તમે અહીંયાથી નો કલર આપશો એટલે એ હાઇલાઇટ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હોમ ટેબમાંથી આટલા ટૂલ્સ સમજવાના છે, અન્ય કેટલા ટૂલ્સ પણ આપણે સમજવાના છે, પણ આપણે એ નેક્સ્ટ વિડીયોમાં જોશું. તેમજ આ જ પેરેગ્રાફમાં આપણે પ્રેક્ટિસ કરીશું. તો તમારે આટલા ટૂલ્સની પ્રેક્ટિસ કરવાની છે, ધ્યાનથી સમજવાનું છે, ઠીક છે ફ્રેન્ડ્સ? અને આના આધારિત કેટલાક MCQ તમને હું મોકલીશ. MCQની PDF એ તમારે નોટબુકમાં લખવાની રહેશે. ઓકે, થેન્ક યુ.